એ રાજકીય એક પ્રકારનો સ્ટન્ટ છે. સામે તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે ક્યાંક થોડો ઘણો બિલ પ્રદેશના નામે લાભ મળી જાય એમ કરીને આ વાત ચલાવી છે. હું આ ચૈતન્યભાઈની વાતને બિલકુલ વાહિયાત વાત ગણાવું છું. કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપનું શાસન અને આમ આદમી પાર્ટીનો અહીંયા એક ધારાસભ્ય છે. હવે એક ધારાસભ્યને એની સાથેના જે ટોળકી આ પ્રકારની માંગણી કરે એટલે જ હું વારંવાર કહું છું કે રાજકીય સ્ટન્ટ છે અને આદિવાસીના હક અને અધિકાર માટે અમે સરકારમાં લડીએ છીએ. ભલે હું સરકારમાં છું છતાં પણ જ્યાં આદિવાસીના હક અને અધિકાર માટે બોલવાનું હોય તો હું બેધડક રીતના બોલું છું. આ વધુમાં વધુ શું કરશે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એ આને લઈને કદાચ થોડી ઘણી સીટો લઈ જાય જેમ વિધાનસભામાં લોકોને ગેરમાર્ગે. આજે વિધાનસભામાં જે ચૈતન્યભાઈ જે ડેડિયાપાડાના સાગબારાના વિકાસ માટેની જે વાતો કરી છે હવે એમાં ફેલ ગયા છે એટલે આ મુદ્દો એમણે લીધો છે. ગુજરાતની અંદર ફરી એક વખત અલગ ભીલ પ્રદેશની માંગ ઉઠી છે અને આ માંગ ઉઠાવી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ. તેઓએ તાજેતરની અંદર આદિવાસી સમાજના ભગવાન મનાતા બિરસા મુંડાજીના જન્મજયંતિ પ્રસંગે ભીલ રાજ્ય બનાવવા માટેની માંગની એક અલગ સંગઠનની પણ જાહેરાત કરી છે અને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું આ સંગઠનની તેમણે જાહેરાત કરી છે. ત્યારે આ મુદ્દે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે આદિવાસી સમાજના નેતા, વર્ષોથી આદિવાસી સમાજના અનેક મુદ્દે બોલતા અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે, એમને પૂછીશું. મનસુખભાઈ, સૌથી પહેલી પ્રતિક્રિયા, ભીલ પ્રદેશની જે માંગ કરવાની છે તમે એને કઈ રીતે જુઓ છો? જે ભીલ પ્રદેશની જે માંગ ઉઠી છે એ માંગ હમણાંની નથી. વર્ષો પહેલાં કોંગ્રેસના સંસદ સભ્ય દાહોદ સોમજીભાઈ ડામોરે આ ભીલ પ્રદેશની માંગણી કરી હતી અને પૂરી તાકાતથી એમને આખો અભિયાન ચલાવ્યું. એમની ગાડી પર પણ ભીલ પ્રદેશ લખાતું હતું. છતાં એ માણસે છેલ્લે છેલ્લે કીધું કે મેં ખોટી શક્તિ વેડફી. આજે સોમજી ડામોરને પણ કોઈ પૂછે તો એ પણ ના પાડે કે મેં કોઈ ખોટા લોકોના વાતમાં આવી ના માંગણી કરી હતી. એટલે આજે પણ એ જ વાતને કેટલાક લોકો દોહરાવી રહ્યા છે. એ રાજકીય એક પ્રકારનો સ્ટન્ટ છે. સામે તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે ક્યાંક થોડો ઘણો ભીલ પ્રદેશના નામે લાભ મળી જાય એમ કરીને આ વાત ચલાવી છે. જે હકીકતમાં તો રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર, ચાર પ્રદેશના આદિવાસી નેતા ભેગા થાય અને તેમાં કોંગ્રેસ, ભાજપ, નેશનલ લેવલની પાર્ટી, આ લોકો પહેલ કરે ને પહેલ કરવાના નથી કે બંને પાર્ટીની વિચારધારા આની સુસંગત નથી. નેશનલ લેવલની પાર્ટી ક્યારેય આમાં અલગતાવાદમાં ક્યારેય પડવાની નથી. તો આ અલગતાવાદી વિચારધારાના લોકો આ પ્રકારની માંગણી કરે છે એ શક્ય નથી. લોકોને એક પ્રકારે ગેરમાર્ગે દોરવાનું આ એક પ્રકારનું એમનું નાટક છે. બીજી વાત કરીએ તો મનસુખભાઈ, એ લોકો એનું એવું કહેવું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એમનું કે આદિવાસી સમાજનો વિકાસ થતો નથી બરાબર અને આજે જેવી રીતે કે ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય બન્યું, બિહારમાંથી અન્ય જે રાજ્ય બન્યા, ઝારખંડને જે રીતે છત્તીસગઢની એમને વાત કરી, તો આદિવાસી સમાજનું અલગ રાજ્ય બને તો આદિવાસી સમાજનો વિકાસ થાય. આજે આદિવાસી સમાજને સિંચાઈનું પાણી નથી મળતું, પીવાનું પાણી નથી મળતું, આરોગ્યને લઈને અનેક પ્રશ્નો છે, એવા પણ એમને મુદ્દા ઉઠાવ્યા છે અને એમનું એવું કહેવું છે કે આ બધા મુદ્દાઓ જે છે તો એક અલગ રાજ્ય હોય તો સ્વાયત્ત આદિવાસી સમાજનું રાજ્ય હોય તો જેનાથી આદિવાસી સમાજનો વિકાસ સારી રીતે થઈ શકે. જો અલગ પ્રદેશ જે કેટલાક જે બન્યા છે, બિહારનો દાખલો આપ્યો કે પછી મહારાષ્ટ્રનો દાખલો આપ્યો, બધા અલગ પ્રદેશ બન્યા, એ ભૌગોલિક પરિસ્થિતિ સુસંગત હતી. આ તો ભૌગોલિક પરિસ્થિતિમાં પણ સુસંગત બેસતું જ નથી. તો એ જે શક્ય જ નથી. ક્યાં રાજસ્થાન ને ક્યાં ગુજરાત ને ક્યાં મહારાષ્ટ્ર, એટલે આ એનો જે ભીલ પ્રદેશનું કેન્દ્ર કેવડિયાની વાત બતાવે છે એ શક્ય નથી. અને એકલા આ એક ડેડિયાપાડાના લોકો કે આ ભીલ પ્રદેશનું સેન્ટર કેવડિયા કોલોની, એ ભીલ પ્રદેશ મળી જાય અલગ રાજ્ય, તેથી થોડું શક્ય છે. આખા બધા રાજ્યો સાથે પરામર્શ કરવો પડે, એમાં નેશનલ લેવલની પાર્ટીઓ, ભાજપને, કોંગ્રેસના આદિવાસી નેતાઓ સાથે પણ પરામર્શ કરવો પડે કે જે આ આમાં આ વિચારધામાં તેઓ અલગતાવાદી વિચારધામાં તેઓ પડવાના જ નથી. અને જે વાત રહી કે એ લોકો એમ કે વિકાસની વાત, વિકાસ તો ક્યાં થતો નથી. ભાજપ શાસનમાં તમે જો ટ્રાઇબલ રાજ્યો હશે કે ટ્રાઇબલ પોકેટ હશે ત્યાં એટલો બધો વિકાસ થયો છે. જ્યારથી ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું છે અથવા જ્યાં જ્યાં ભાજપનું શાસન છે સમગ્ર દેશમાં ત્યાં જબરજસ્ત મોટો વિકાસ થયો છે. હવે જે પ્રકારનો વિકાસની એ લોકો અપેક્ષા રાખે છે એ સમયની સાથે એ બધું થવાનું છે. આજે રોડ રસ્તાથી માંડીને પીવાના પાણીથી માંડીને ફોરેસ્ટ વિલેજના જે ગામો છે ત્યાં પણ ડેવલપમેન્ટના ખૂબ ઝડપથી કામો થયા છે. ફોરેસ્ટ વિલેજમાં માલ સામો ડુમખલ વિસ્તાર જેવામાં પણ આજે લોકો સૂર્ય આધારિત સિંચાઈની ખેતી કરતા થયા છે. આજે
સારામાં સારી સ્કૂલો છે, ભારત સરકારની છે, રાજ્ય સરકારની મોડલ સ્કૂલો આજે ચાલી રહી છે. અને આજે આદિવાસી સમાજના લોકો જે લોકો જે વિકાસની સાથે જોડાયા અને જે મહેનત કરે છે એ ચોક્કસ વિકાસની ઊંચાઈ સુધી પહોંચ્યા છે. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના ગરીબોના ઉત્થાનના માટે જે પ્રકારની અનેક પ્રકારની અહીંમાં આદિવાસી હોય કે પછી દલિત હોય કે ઓબીસી હોય, કોઈ પણ ગરીબ સમાજનો એક ઝડપથી દેશના વિકાસ સાથે એનો પણ વિકાસ થાય સમાજનો, એના માટે અનેક પ્રકારની યોજના લઈને ચાલે છે અને નક્કર યોજના લઈને ચાલે છે. એટલે એમાં આદિવાસી સમાજ પણ આવી જાય છે. એટલે આદિવાસી સમાજ પણ ખૂબ ઝડપથી આ ભાજપના શાસનના વિકાસના માર્ગે આગળ જઈ રહ્યો છે. પરંતુ તેમનું એવું કહેવું છે કે જે આજે પણ કે આદિવાસી સમાજના અનેક જે પ્રશ્ન છે, સિંચાઈનો પ્રશ્ન છે, એની વાત કરી અને એમનું એવું કહે છે કે જો અલગ રાજ્ય બનશે તો એનાથી સરળતા રહેશે, વહીવટમાં સરળતા રહેશે એમનું એવું કહેવું છે. અને એમને દાખલા એવા આપ્યા છે કે નર્મદા જિલ્લો છે તો ભરૂચમાં હતો તો નર્મદા અલગ જિલ્લો બન્યો, ત્યારબાદ એ નર્મદાનો વિકાસ થયો, મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ બન્યું, એ રીતના એ દાખલા આપે છે. અને તમે શું માનો છો કે આ શક્ય છે અલગ રાજ્ય બનાવવાનું, કે એમની વાતને તમે કઈ રીતે મૂલવો છો? હું આ ચૈતન્યભાઈની વાતને બિલકુલ વાહિયાત વાત ગણાવું છું. એને સામે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, એક પ્રકારનો સ્ટંટ છે એ લોકોનું કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જીતી જવા માટેનો એમનો આ સ્ટંટ છે. અને સાથે બીજું કે એક પ્રાદેશિક પક્ષ કક્ષાનો એમની પાર્ટી છે હવે, ને એમની સાથે કેટલાક જે સંગઠનો જે છે એ વર્ષોથી આ સમજી ડામરની સંસ્થા સાથે બધા જોડાયેલા જ હતા, પણ એ સક્સેસ નથી ગયા. અને એ લોકો આજે પોતે સમજીભાઈ ડામર જેવા પણ કહે છે કે મેં ખોટી શક્તિ વેડફી, તો આ પણ એક પ્રકારનું ખોટી શક્તિ વેડફી રહ્યા છે. હું અપીલ કરું છું કે આ અલગતાવાદની વિચારધારાવાળા લોકો સાથે કોઈ જોડાય ના, જે ભાજપ સરકારની અંદર કેન્દ્ર કે રાજ્ય સરકારની અનેક પ્રકારની જે યોજના છે એ યોજના આપણે લોકો સુધી પહોંચાડીએ. અને પહોંચાડવા માટે આપણે બધા સ્વયં મહેનત કરવી પડશે, મહેનત તો કરવી જ પડશે, શિક્ષણના ક્ષેત્રે હોય કે આરોગ્યના ક્ષેત્રે હોય જે પણ. અને સિંચાઈની પણ વાત કરું તો સિંચાઈમાં આજે ક્યાં આજે આદિવાસી વિસ્તાર પણ સિંચાઈ જ્યાં સિંચાઈ કરતો થયો છે. ગુજરાત પેટર્નમાં સિંચાઈના બોર મોટર અપાય છે, ફોરેસ્ટ વિલેજ જેની પાસે જંગલની જમીન છે એમાં પણ સિંચાઈની સુવિધા છે. અને જો આવનારા દિવસોમાં સિંચાઈથી વંચિત છે એવા વિસ્તારને પણ અમે ધીરે ધીરે આવરી લયા છે. આજે કરજણ ડેમમાંથી લીફ કરીને અમે વાલિયા તાલુકાને ઝઘડિયા તાલુકાને સિંચાઈનું પાણી આપવાના છે. એ રીતના પીવાના પાણી નર્મદાનું આખું લીફ કરીને ડેડિયાપાડા તાલુકો અને નાંદોદ તાલુકાના ઘણા બધા ભાગને આપી શકીએ છીએ. એ જ રીતના આવનારા દિવસોમાં સિંચાઈ માટે પણ જે રીતના જે કેનાલ મારફતે સિંચાઈ આદિવાસી કરે, ઉપરાંત સિંચાઈથી વંચિત હોય એવા લોકોને ટ્યુબવેલ કે બોર મોટરથી પણ આવનારા દિવસોમાં આદિવાસીને સિંચાઈની સુવિધા અમે અપાવવાના છીએ અને અપાવી રહ્યા છે. તો આ મુદ્દો જે છે તો સોમજી ડામોરેના એમને જે અભિયાન ચલાવ્યું તે પણ તમે જો, છોટુભાઈ વસાવાએ પણ આ એક અલગ રાજ્યનું એમને પણ અભિયાન ચલાવ્યું હતું, અલગ બિલિસ્તાનની જે માંગણી કરી હતી, તમે તે વખતે જોયું છું, તમારો અનુભવ શું માને છે કે એ લોકોએ કેટલો પ્રયાસ કર્યો અને આખરે કેમ એમને હથિયાર હેઠા મૂકી દીધા, કે એમને બી કીધું કે ભાઈ હવે ખાસ કરીને સોમજીભાઈ ડામોરની વાત તમે ક્યાં કરો તે પ્રમાણે કે એમને ના પાડી કે હવે એમને આ રાજ્યની જે મુદ્દો છે એ ના ઉઠાવજે, તમે જે વખતે જોયું, કારણ કે આજે જે યુવા વર્ગ છે, જે આદિવાસી સમાજના યુવાનો છે, જેઓ ઘણા યુવાનો એવા છે કે જે અલગ ભીલ પ્રદેશની માંગણી સ્વીકારે છે કે બનવું જોઈએ, તમે એવા યુવાનોને શું કહેવા માગો છો, તમે જે આખું આંદોલન તે વખતનું જોયું છે? જો સોમજીભાઈ સંસદ સભ્ય હતા એ વખતે હું સંસદ સભ્ય નહોતો, પરંતુ સંસદ સભ્ય સોમજીભાઈ જ્યારે હતા ત્યારે રાજકીય રીતના મારા કોઈને કોઈ રીતના દાહોદ વિસ્તારની અંદર આદિવાસી મોરચાના જે પ્રવાસો થતા હતા એટલે એ વખતે મેં એમની માંગણી જે છે અને જે વિસ્તારમાં જે તાકાત ઊભી કરી હતી અલગ ભીલ પ્રદેશની લઈને તે મને પૂરેપૂરી રીતના ખબર છે. હમણાં જે પ્રકારનો માહોલ છે એના કરતાં અનેક ઘણો માહોલ તે વખતે હતું ભીલ પ્રદેશનો, ને એ વખતે રાજસ્થાન અને મધ્યપ્રદેશના અને ગુજરાતના ઘણા બધા વિસ્તારના આદિવાસી આગેવાનો એમની સાથે જોડાયેલા, ત્યારે પણ જે શક્ય નહોતું. કોંગ્રેસનો સોળે કરાય સૂરજ ખીલતો તો ત્યારે પણ સોમજીભાઈ ડામોર અલગ ભીલ પ્રદેશ નથી બનાવી શક્યા. તો આજે તો પરિસ્થિતિ તો બહુ જુદી છે,
કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપનું શાસન અને આમ આદમી પાર્ટીનો અહીંયા એક ધારાસભ્ય છે. હવે એક ધારાસભ્યને એની સાથેના જે ટોળકી આ પ્રકારની માંગણી કરે, એટલે જ હું વારંવાર કહું છું કે રાજકીય સ્ટન્ટ છે, એ સિવાય બીજું કશું નથી. ને એમની સાથે જોડાયેલા લોકોને મારી નમ્ર વિનંતી છે કે રાજ્ય સરકાર અને ભારત સરકારની ઘણી બધી યોજનાઓ છે આદિવાસીના કલ્યાણ અને વિકાસના માટે, એના પર આપણે પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરીએ અને વિકાસના માટે જે યોજના છે બધા સાથે મળીને અને ક્યાં શું ઘટે છે ઘૂટે છે એ અમને કહો. અમે સરકારમાં કરીશું અને આદિવાસીના હક અને અધિકાર માટે અમે સરકારમાં લડીએ છીએ. ભલે હું સરકારમાં છું, છતાં પણ જ્યાં આદિવાસીના હક અને અધિકાર માટે બોલવાનું હોય તો હું બેધડક રીતના બોલું છું અને આવનારા દિવસો પણ આદિવાસીના હક અધિકાર માટે અમે બોલીશું. સિંચાઈનો પ્રશ્ન હશે કે પછી આરોગ્યને લગતો પ્રશ્ન હશે અથવા તો જે પ્રકારના આદિવાસી વિસ્તારની અંદર વિકાસમાં જે કોઈ કડી ખૂટતી હશે એના માટે પૂરી તાકાતથી અમે સરકારમાં રજૂઆત કરીશું અને સરકારમાં અમારી વાત સંભળાય છે. તો તમને શું માને છે કે આ જે ભીલ પ્રદેશ બનાવવાનો મુદ્દો છે એ મુદ્દો રાજકીય સ્ટંટ છે કે હકીકતમાં ભીલ પ્રદેશ બનાવવાનો એક પ્રયાસ છે, શું માનો તમે? જો રાજકીય એક પ્રકારનો સ્ટંટ જ છે કે મેં જે અગાઉ કીધું એ પ્રકારે ચાર પ્રદેશના આદિવાસી નેતા ભેગા થાય અને એ વાર્તાલાપ થાય તો કદાચ આપણે વિચારી શકીએ, એ શક્ય જ નથી. કારણ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશવાળા ગુજરાતમાં ભીલ પ્રદેશનું કેન્દ્રબિંદુ હોય કે મુખ્ય રાજધાની કેવડિયા હોય એ લોકો નથી સ્વીકારવાના, કેટલું અંતર પડવાનું છે. એટલે એ કદાચ તમને મળવા આવે ને તમારું સમર્થન માંગે કે એક આદિવાસી નેતાને વડીલ તરીકે કે મનસુખભાઈ બી ભીલ પ્રદેશ જે બનાવવા છે એની સાથે અમારી સાથે વાતચીત કરવા આવે, તમારી જોડે વાતચીત કરવા આવશે તો તમે શું કહેશો? હું વર્ષોથી સમર્થનમાં ભીલ પ્રદેશમાં નથી અને હજુ પણ સમર્થનમાં હું જોડાતો નથી અને આવશે તો હું એમને સમજાવીશ આ વાત. ત્યાં ખોટી તમે શક્તિ વેડફી રહ્યા છો, જે શક્ય નથી. એ લોકોને આપણે શા માટે ગુમરાહ કરીએ, લોકોને શા માટે ગેરમાર્ગે દોરીએ? જે યુવાનોમાં અનેક પ્રકારની શક્તિ પડી છે, યોગ્ય દિશા આપવી જોઈએ યુવાનો. એ લોકો એવું કહે છે કે અલગ રાજ્ય બને તો આદિવાસી સમાજનો વધારે વિકાસ થશે. તો તમે શું માનો છો કે અલગ રાજ્ય હોય તો અત્યારે જે સ્થિતિ છે એમાં સુધારો થઈ શકે? પહેલી વખત અલગ રાજ્ય બનવાનું જ નથી, પણ આદિવાસીની જે સ્થિતિ ઘણી બધી આજે સુધારા પડશે. અને હજુ એમને કહું કે જ્યાં આપણે જે ઘટે છે શું કરવાનું છે, બધા સાથે મળીને આપણે બધા આદિવાસી આગળ બેસીએ કે આદિવાસી માટે શું શું કરવાનું છે. યુવાનોને પણ અમે કહીએ તમારી સાથે આવો, વાર્તાલાપ કરીએ કે આદિવાસીના વિકાસ માટે શું શું કરી શકાય, એ બધું કરવા માટે તૈયાર છે. અલગ રાજ્યથી બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે એ શક્ય જ નથી, ને એ હું એમાં માનતો પણ નથી. તમારું છેલ્લું એમને શું કહેવું છે કે આ જે મુદ્દો એમને અભિયાન ઉઠાવ્યું છે અને ખાસ કરીને એવા દિવસે કે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીના જન્મ દિવસે જ આ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની શરૂઆત કરીને અલગ ભીલ પ્રદેશની માંગની શરૂઆત કરવામાં આવી, તો બિરસા મુંડાજીના કયા વિચારો એમને અપનાવવા જોઈએ જે વાત કરી રહ્યા છે? જો બિરસા મુંડાએ તો અખંડ ભારતની વાત કરી છે, આઝાદીની લડાઈમાં પણ તેઓ અંગ્રેજો સામે લડ્યા છે અને આદિવાસીના વિકાસ માટે બિરસા મુંડાએ એવું કહ્યું છે કે આદિવાસીઓએ કેટલાક કુરિવાજો છે, કેટલી અંધશ્રદ્ધા છે અને કેટલાક વ્યસનો છે એ તેજવા જોઈએ અને અંગ્રેજી શિક્ષણ મેળવવું જોઈએ. આ બિરસા મુંડાએ વાત કરી છે. આજના યુવાનોને પણ મારી એ જ અપીલ છે કે આપણો જે સાચો વિકાસ કરવો હશે તો ખોટી શક્તિ વેડફા કરતાં આપણે સરકારની યોજના છે, શિક્ષણની રોજગારીની યોજના છે એ સમજીએ અને આપણો સારું ગુણવત્તાવાળું શિક્ષણ મળે, અંગ્રેજી શિક્ષણ મેળવીએ અને જ્યાં પણ કંઈક નોકરી મળે એ રીતના આપણે એ રીતના મહેનત કરીને આગળ વધવું જોઈએ. બાકી આ ખોટી શક્તિ વેડફાવશે, બીજો કશો આમાં કશું આપણે મેળવાના જ નથી. તો અલગ રાજ્યનો મુદ્દો કેટલે સુધી ટકે એવું લાગે તમને? કેટલે સુધી ટકશે આ મુદ્દો? ટકવાનો જ નથી. જે સોમજીભાઈ ડામર એક કુંડાળામાં ફેર્યા કર્યા એ રીતના આ પણ થવાનું છે. આ એક કુંડાળામાંથી બહાર નીકળવાના નથી. કેટલા એ કુંડાળામાં લોકોને ગેરમાર્ગે દોરાણ, આ વધુમાં વધુ શું કરશે? તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એ આને લઈને કદાચ થોડી ઘણી સીટો લઈ જાય, જેમ વિધાનસભામાં લોકોને ગેરમાર્ગે. આજે વિધાનસભામાં જે ચૈતરભાઈ જે ડેડિયાપાડાના સાગબારાના વિકાસ માટેની જે વાતો કરી છે હવે એમાં ફેલ ગયા છે, એટલે આ મુદ્દો એમને લીધો છે. ત્યારે તમે જેમ વાત કરી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ મુદ્દો આમ આદમી પાર્ટી ઉછાળશે અને એનો લાભ લઈ શકે તેવી શક્યતા છે તેવું તમે કહો છો, તો ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારમાં જે ભીલ પ્રદેશના મુદ્દાને લઈને શું કરશે કે જેથી આમ આદમી પાર્ટી આ મુદ્દાને અત્યારથી જ ગ્રામ્ય વિસ્તાર અને ટ્રાઇબલ બેલ્ટમાં અત્યારે આ મુદ્દાને લઈને વાત કરી રહી છે? જો ભારતીય જનતા પાર્ટી અખંડ ભારતનું સ્વપ્ન લઈને ચાલે છે અને સફળ પણ રહી છે.
અમે જોડવામાં માને છે, અલગતાવાદમાં માનતા નથી. જ્યાં ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એકતા માટેનું, અને એકતાના પ્રશ્નને લઈને આખા દેશને અમે એક સંગઠિત કર્યા, અને દેશ આજે ઝડપથી એકતાના સૂત્રે ખૂબ આગળ વધી રહ્યો છે. તો આદિવાસી વિસ્તારમાં પણ એક પૂરી એક તાકાતથી સંગઠિત થઈ અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા જે છે ને એની સારી સારી જે યોજનાઓ છે એ યોજના લોકો સુધી પહોંચાડ્યું છે. અને એ લોકો કહે છે ને જ્યાં વિકાસ નથી થયો ત્યાં પણ અમે ધ્યાન આપીશું, એ વિસ્તારનો પણ પૂરેપૂરો વિકાસ કરીશું. બિલ પ્રદેશના મુદ્દાને કેવી રીતે તમે કાઉન્ટર કરશો? એ જ વાત કરું છું કે બિલ પ્રદેશના મુદ્દાને અમે કાઉન્ટર આ રીતના જ કરીશું. જ્યાં વિકાસ જેની જરૂર છે એમને પણ પૂછીશું ક્યાં વિકાસની જરૂર છે, તેમની સાથે પણ વાર્તાલાપ કરીશું. અથવા તો એમને કહેશે ને કે આ આ વિસ્તારમાં આ જરૂર છે, આ જરૂર છે, તે અમે સરકારમાં રજૂઆત કરીશું. અને ભાજપ સરકાર તો હંમેશા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે, છેવાડાનો વ્યક્તિ પણ વિકાસથી વંચિત ના રહી જાય એના માટે સતત સતત એક કાર્યરત છે. અને આજે ઊંડાણ વિસ્તારમાં પણ સરકાર લોકોને દ્વારથી માંડીને અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. તો સરકાર તો ઊંડાણ વિસ્તારના લોકોમાં પણ એની યોજના લઈને પહોંચી છે. તો એવો છતાં પણ કોઈક એવો એરિયા રહી ગયો હોય વિકાસ, તો તેવા વિસ્તારને અમે આવરી લઈશું. તો આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમણે કહ્યું કે અલગ ભીલ પ્રદેશ જે છે એની તરફેણમાં તેઓ ભૂતકાળમાં પણ ન હતા અને અત્યારે પણ નથી. તેમનું એવું કહે છે કે આ એક અલગતાવાદની વાત છે, અને ખાસ કરીને જે આમ આદમી પાર્ટી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ આ મુદ્દો ઉછાળી રહી છે. કારણ કે અલગ રાજ્ય બનાવવું તે માટે કોઈ એક વ્યક્તિ વાત ના કરી શકે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યના જે અગ્રણીઓ છે એક મંચ પર આવે ને ત્યારે આ વાત થાય, ત્યારે આ મુદ્દો માત્ર ને માત્ર રાજકીય છે એવું સાંસદ મનસુખભાઈ વસાવાનું કહેવું છે. અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો આ મુદ્દો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ઉછાળવામાં આવશે તો એની સામે અમે કાઉન્ટરમાં વિકાસની વાત કરીશું. જો કોઈ જગ્યાએ વિકાસથી રહી ગયો હોય એ વિસ્તારમાં પણ અમે પહોંચીશું. આમ સાંસદ મનસુખભાઈ વસાવાએ સ્પષ્ટ કહી દીધું છે કે અલગ ભીલ પ્રદેશની જે માંગ છે એ અલગતાવાદની માંગ છે અને આ માંગની સાથે તેઓ નથી. ત્યારે જોવાનું રહેશે કે અલગ ભીલ પ્રદેશનો જે મુદ્દો છે ટ્રાઇબલ બેલ્ટની અંદર હજુ કેટલા દિવસો સુધી ચર્ચામાં રહેશે, અને આ મુદ્દાને લઈને અલગ અલગ જે રાજકીય નેતાઓ છે તેમના બયાનો શું આવે છે, અને શું અલગ અલગ રાજ્યોના નેતાઓ ભેગા થઈ અને આદિવાસી સમાજનું અલગ ભીલ પ્રદેશ બનશે કે નહીં તે જોવાનું રહેશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.